તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ જામસ રાઠોડ. ઘણા બધા મિત્રોને હમણાં થોડા છેલ્લા એક અઠવાડિયાથી આઈડિયાનું નેટ જે છે એ સાવ જતું રહે છે, સોંકડી આવી જાય છે. તો ઘણા લોકો કંપનીમાં વારંવાર ફોન કરે છે પરંતુ ત્યાંથી તેમને સંતોષકારક જવાબ નહીં મળતો હોય, અથવા તો મળતો હોય તો તેના મોબાઈલમાં કેવી રીતનું સેટિંગમાં ફેરફાર કરી અને કવરેજ જે છે પાછું લાવવું તેના માટેનો આ વિડીયો બનાવું છું. તમે આ વિડીયો જોઈ અને તમારા મોબાઈલમાં તમે તાત્કાલિક 2 મિનિટમાં સેટિંગ કરી અને તમારું જે નેટવર્ક જતું રહ્યું છે તે નેટવર્કને તમે પાછું લાવી શકો છો. આ નેટવર્ક માટેની જે તમને સમસ્યા આવી રહી છે તે આઈડિયા અને વોડાફોન બંને કંપનીનું સંયુક્ત જે ભાગીદારી થાય છે તેના હિસાબે આ પ્રોબ્લેમ તમને થઈ રહ્યો છે. તો તમે તાત્કાલિક એને સેટિંગ કરવા માટે કઈ રીતના સ્ટેપ ફોલો કરવા તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે મારા મોબાઈલની અંદર હું 2 કંપનીના સિમ યુઝ કરી રહ્યો છું. પહેલા 1 નંબરમાં મેં જીઓનું છે અને 2 નંબરમાં આઈડિયાનું છે. ઉપર તમે કવરેજ પણ જોઈ શકો છો. તો એના માટે તમારે કેવી રીતનું સેટિંગ કરવું છે કે આઈડિયાનું સિમ જે છે તમારે સિમ 1માં હોય કે 2માં હોય, અથવા તો હાડો ફોન હોય તો એમાં એક જ સિમ વપરાતું હોય તો તેમાં કઈ રીતનું. તો તમારું જે મોબાઈલ છે એમાં સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવર્કના સેટિંગ ઉપર જાઓ. સૌપ્રથમ તમારા મોબાઈલમાં જે સેટિંગ્સનું ઓપ્શન છે એ સેટિંગ્સના ઓપ્શનમાં તમે જાઓ એટલે તમને આ રીતનું સ્ક્રીન તમારી સામે આવશે. તેમાં સિમ કાર્ડ્સ એન્ડ મોબાઈલ નેટવર્કનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરવાથી તમારું આઈડિયા સિમ 1માં કે 2માં જેમાં હોય તેના ઉપર ક્લિક કરો. તો મારું 2માં આઈડિયા સિમ છે તો હું આઈડિયા 2 ઉપર ક્લિક કરું છું. આઈડિયા 2 ઉપર ક્લિક કરવાથી અહીંયા સિમ કાર્ડ પણ ઓન બતાવે છે. સિમ કાર્ડનું નામ છે એ આઈડિયા બતાવે છે. એનું તમે નામ સેટ કરવા માંગતા હો તો પણ તમે કરી શકો છો. અહીંયા તમારે શું કરવાનું છે કે મોબાઈલ નેટવર્ક જે લખેલું છે એ મોબાઈલ નેટવર્ક ઉપર ક્લિક કરવાનું છે. તો મોટા ભાગે આપણે બધાને જનરલ સેટિંગ ઓટોમેટિકલ હોય છે, એ ઓટોમેટિકલ તમારે બંધ કરી દેવાનું છે. એ બંધ કર્યા પછી તમારે મેન્યુઅલ સર્ચ કરવાનું છે. એ ઓટોમેટિક જે છે એના ઉપર બંધ કરશો એટલે તરત જ તે તમારી સામે આ રીતનું સર્ચિંગ થતું હોય છે એવી પ્રોસેસ તમને બતાવશે. એ પ્રોસેસ ઘણા બધા મોબાઈલમાં ખૂબ ધીમી હોય છે અને એ જે આજુબાજુમાં જે નેટવર્ક જે છે એ શોધ કરતું હોય છે મેન્યુઅલી રીતે, એટલે એમાં થોડીક 1-2 મિનિટ જેવી રાહ તમારે જોવાની છે. આ સેટિંગ એકવાર કર્યા પછી તમે ઓટોમેટિક ફરી પાછું ઓટોમેટિક કરી નાખશો તો પણ તમારે થઈ જશે. આવી રીતે જ્યારે કોઈ પણ કાર્ડમાં આવી રીતનો પ્રોબ્લેમ આવે તો સૌપ્રથમ આપણા મોબાઈલનું સેટિંગ આ રીતે આપણે ફેરફાર કરી અને મેન્યુઅલ રીતે આપણે મોબાઈલનું નેટવર્ક સર્ચ કરી અને સેટિંગ કરતા નેટવર્ક આવી જશે જેથી કોઈ પણ અગત્યના કોલ્સ આપણાથી સુકાઈ ન જાય. કોઈ વ્યક્તિને આપણી જરૂર હોય, આપણને કોલ કરતા હોય અને આપણા મોબાઈલમાં કવરેજ ન હોય તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. તમે જોઈ શકો છો કે આ રીતનું જ્યારે મેન્યુઅલી રીતે આપણે સર્ચ કરીશું તો આપણી સામે અહીંયા તમે રિલાયન્સ 4G, ઇન્ડિયન એરટેલ, આઈડિયા 4G, આઈડિયા ઇન્ડિયન, જીઓ 4G, ઇન્ડિયન એરટેલ 4G, આઈડિયા 2G, સેલ 1 3G એવી રીતનું તમારી પાસે સેટિંગ આવશે. જો તમને ડાયરેક્ટલી આઈડિયા 4G એવું બતાવે તો એને તમે સિલેક્ટ કરી નાખશો, અથવા તો VIM કરી અને એક આઈડિયા VI આઈડિયા એવી રીતનું એક ઓપ્શન આવશે તેને પણ તમે 3G સિલેક્ટ કરી શકો છો. અહીંયા મારે ઓલરેડી મેં અગાઉ સેટિંગ કર્યું છે એટલે આઈડિયા 4G આવી ગયું છે, એટલે તમારી સામે એનું રજીસ્ટ્રેશન કરું છું. તો તમે જોઈ શકો છો તે કવરેજ કમ્પ્લીટ આવી ગયેલું છે. તો આવી રીતનો મોબાઈલમાં તમારા આઈડિયાના કવરેજનો પ્રોબ્લેમ હોય તો સૌપ્રથમ તમારે સિમ કાર્ડ મોબાઈલમાં એમાં જવાનું છે, પછી તમારું જે આઈડિયાનું સિમ છે એમાં જવાનું છે, ત્યાર પછી મોબાઈલ નેટવર્કમાં જવાનું છે. અહીંયા તમે ઓટોમેટિક જે છે એ બંધ કરી દેવાનું છે એટલે મેન્યુઅલ રીતે જે છે એ સર્ચ કરશે અને એમાંથી તમારે તમારું આઈડિયા અથવા તો VI આઈડિયા એમ કરી અને સિલેક્ટ કરવાનું છે. આ કરવાથી તમારું મોબાઈલમાં નેટવર્ક 100% આવી જશે. ઘણા બધા લોકોને સાદા મોબાઈલ છે તો સાદા મોબાઈલમાં પણ સરળ પદ્ધતિ આપેલી હોય છે કે સિમ સેટિંગની અંદર જાઓ, સિમ સેટિંગમાં તમારું જે સિમ છે એના ઉપર ક્લિક કરો અને મોબાઈલ નેટવર્કમાં જાઓ, એમાં ઓટોમેટિક જે છે એને ઓફ કરી અને મેન્યુઅલ રીતે તમારે સર્ચ કરવાનું છે અને તમારી કંપની જે હોય આઈડિયા
તો એ આઈડિયા સિલેક્ટ કરશો એટલે તરત જ એની પ્રોસેસ પૂરી થઈ અને તમારું સિમ જે છે એ એક્ટિવેટ થઈ જશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.